નમો આગે તો મે એક આંગળી ઊંચી કરી આમ કરતી માં વિરાજમાન ઢોલિયા પર ને હું માં ના શરણો માં બેઠી ગઈ. બેટી ઘણી દાન વચ્ચે માએ કેવું કર્યું ભાઈ, એક પગ આયા રાખ્યો માય અને એક પગ આયા રાખ્યો. મારા બાપુ ને માનો તો ખૂબ ભાવના હતી, એટલે માનો વાત કરતા કરતા મારા બાપુ ને માં વાત કરે ને એટલે પાછો પગ માનો અહીંયા આવે, અહીંયા આવે એટલે હું આસી અચકી જ. અને પછી મેં કીધું ઘણી દાણ હું આમ નામ બેઠી રહી આમ નામ માં ના સરોણ મેં માં ઢોલિયા પર કણેરી કણેરી ની વાત કરું. પછી વણે માં આઈ હામું જોયું પણ મને હામું ને પછી એક દાણ મેં ખરેખર હામું જોયું આઈ માં ના હામું, પણ સૂરજ ના દર્શન કરો કે માં ના દર્શન કરો. પછી મેં માં ના હામું નહી જોયું, પાંચમું માં ના શરણો મેં જ આમ. પછી મને કીધું કે દીકરી બહુ સારું કર્યું, તારી વાટ જોતી હતી. એમ કરીને હું બેઠી, અમે પ્રસાદ લીધો. પછી હવે જવાનો ટાઈમ થયો અમારે, તો માં એ વિરાજમાન ફોટો. પછી માં ઓરડો અહીંયા અમે પધારી, ભેળીઓ ફોટો પાદુકા બે એક રીધી સીધી માનું કાપડ બધું મને આપ્યું. હું માં ના સરોડો મેં અમારે દીદી મેં ઘરે આવી દા બહુ ભૂંડું લાગુ તેથી મારા બાપુ ઉપર પણ મને એવું થયું, મને એવું થયું માં ના બે પગ ઝાલી અને હું બે જ હું મારા ઘરે નહી જાઉં. મને માય મને ખોળામાં લીધી, હાથ ફેર્યો. તારે રડવાનું શું કામ હોય, ખરેખર તારે દિલ કરી દીધા હો તારે રડવું નહીં, હું છું ને હારે. અને પછી માય મને ફોટો આપ્યો, ફોટો આપ્યો, ભેળીઓ આપ્યો, માએ પાદુકા આપી. માએ એક બનિયાન સફેદ બનિયાન આ પહેરે છે ને માવડી, એવું બનિયાન મને આપ્યું. છે મારા કને બધી વસ્તુ પૂજા મેં રાખી હતી. ફોટો દઈને મને કીધું દીકરી લાડ, કીધું બહુ લાડ કર્યું કે હું આવવાની છું, તારે રડવાનું નહી, આ લઈ જા બધું અને આની પૂજા કરજે. અને માના નામનો ઓરડો અમારે અહીંયા ભાણું બનાવ્યો છે. એમ કરતા કરતા થોડીક દાન થી મને હું આમ કરું. મારા બાપુ કહે કે હવે બા આ શોધ શુદ્ધ આટમની વાત હો.